ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ બાબતે રાખવામાં આવતી બેદરકારીના લીધે ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો ગંભીર રોગચાળો ફેલાય તો ઘર ઘર માંદગીના ખાટલાઓ અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય તો નવાઈ નહીં, કેમ કે ધાનેરામાં એવો એક પણ જાહેર રોડ વિસ્તાર કે સોસાયટી નહીં હોય કે જ્યાં રસ્તા પર ગટરનું પાણી ફેલાતું ના હોય. આ ગંદી ભૂગર્ભ ગટરના ભારે દુર્ગંધ મારતું અને ગંભીર રોગચાળો ફેલાવે તેવું ગટરનું પાણી લોકોના ઘરો સુધી પહોંચી જતું હોય છે. જ્યારે જાહેર રસ્તા ઉપર તો ઠીક, પણ નગરપાલિકા કચેરીની આગળ જ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ગંદકી ફેલાવી રહ્યું છે. લોકોમાં થતી ચર્ચા મુજબ નગરપાલિકામાં અત્યારે જે પ્રમુખ છે તે ફક્ત નામના જ પ્રમુખ હોય તેવું જણાઈ રહ્યું છે. પ્રમુખ નગર પ્રત્યેની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે, જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સેનિટેશન વિભાગમાં SI શૈલેષ ચૌધરી કામ થઈ જશે એવા ફક્ત પોકળ વાયદાઓ આપી આ ધતર કરી દેતા હોય છે. પાલિકાના ચીફ ઓફિસરને પણ સબ સલામત હોવાનું જણાવી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. એક ચૂંટાયેલા સભ્યે નામ ના આપવાની શરતે જણાવ્યું કે આ SI લોકોની રજૂઆત પ્રત્યે ઠીક, પણ અમને ગાંઠતો નથી. આ SI લીક લીધે જ આજે સમગ્ર ધાનેરા શહેરમાં ઠેર ઠેર ગંદકી અને ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી અનેક વિસ્તારોમાં તેમજ જાહેર રોડ ઉપર રસ્તા ઉપર ગંદકી ફેલાવી રહ્યું છે. જો હજુ પણ પાલિકાના સત્તાધીશો સફાઈ બાબતે ધ્યાન નહીં આપે તો ધાનેરામાં ગમે ત્યારે ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલિકાનો સેનિટેશન વિભાગનો આ ખાડા કાન કરી રહ્યું છે, પણ તાલુકાના લોકો આરોગ્ય માટે જવાબદાર એવું આરોગ્ય તંત્ર પર ઘોર નિંદ્રામાં પહોંચી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. શું જિલ્લા કલેક્ટર શ્રી ધાનેરા શહેરની અચાનક મુલાકાત લઈને ધાનેરા શહેરના લોકોને ગંભીર રોગચાળાનો ભોગ ન બને તે પહેલા સ્થાનિક તંત્ર તેમની જવાબદારીનું ભાન કરાવશે ખરા, જે હવે જોવાનું રહ્યું.